नमस्ते विद्यार्थी मित्रों, उदना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाला तरफ थी हूँ पटेल निमिषा आपनों हार्दिक स्वागत करूँ छूँ। धोरण 6 गुजराती विषय में आज आपणे पांचमो पाठ भणवाना छे, जेनुं नाम छे लेखण झाली न रही, अने तेना लेखक छे जोरावर सिंह जाधव। तो चलो भणीए पाठ नंबर 6 लेखण झाली न रही। सौ प्रथम आपणे लेखक परिचय मेळवशुं कि जोरावर सिंह जाधवनो जन्म 10 जान्युआरी 1940ना रोज थयो हतो। जोरावर सिंह दानुभा जाधव धंधुका तालुकाना आकरू गामना वतनी छे। लोक साहित्य क्षेत्रे संशोधन संपादनमां एमने विद्यार्थी कार्तिज रस हतो। एमणे अत्यार सुधीमां लोक साहित्यनी विविध कथाओने अनेक पुस्तकों रूपे प्रकाशित करी छे। मरद कसुंबल रंग चढ़े, अपना कसबीओ, मरदाई माथा साटे, लोकजीवनना मोती वगैरह एमना लोककथाना लोकजीवन अने लोक संस्कृति ने स्पर्शता विविध विषयों पुस्तकों छे। अहीं आपणने जे आपणो पाठ छे तेने टूंकमां सार आप्यो छे कि भालपंथकनी आ लोककथामां कणस अंगे करेली डांडाईनो बदलो हरकचंद केवी युक्તિથી વાળે છે તેનો તાદર્શ ચિત્તાર અહીં આપણને મળે છે। આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે। લેખકે ભાલપંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ ભાષાકર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણો પાઠ છે એ સોરટી ભાષામાં છે, એટલે કે તેના કેટલાક શબ્દો છે એ ગામના જે તળપદા શબ્દો હોય છે એને પણ આ પાઠમાં લેવામાં આવ્યું છે, જેથી ત્યાંનો જે માહોલ હોય છે તે સમયનો જે વાતાવરણ છે એને બખૂબી આપણે માણી શકીએ એવા શબ્દોનો એવા ભાષાનો અહીં ઉપયોગ થયો છે। બરાબર, એટલે આપણે જોઈએ પાઠ 6। ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપને પથરાયેલા છે। અહીં કહે છે કે ગુજરાત અને સૌરાષ્ટ્ર છે એની સીમાને અડીને ભાલ અને કનેર નામના બે પંથક આવેલા છે અને પાઘડીપને પથરાયેલા છે। પાઘડીપ એટલે કે માથા પર જે પાઘડી પહેરીએ છીએ તે કેવો હોય છે કે ભાઈ લંબાઈમાં હોય છે પરંતુ પહોળાઈમાં વધારે હોતો નથી, એટલે એ મુજબનો અહીં આ બે પંથક આવેલા છે ભાલ અને કનેર। કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી જ એક કહેવત કહેવાતી આવી છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। એટલે શું કહે છે અહીં કે આ જે વિસ્તાર છે એટલો બધો વેરાન છે કે ત્યાં કુદરતે પોતાની અમી દ્રષ્ટિ એટલે કે મીઠી નજર, પોતાની કૃપા મહેરબાની ઓછી કરી છે, અને એના જ કારણે ત્યાં વિસ્તાર કેવો છે, વેરાન છે, ત્યાં વધારે ઝાડ પાન દેખાતા નથી, રેગિસ્તાન જેવું છે, અને એટલે જ પ્રાચીનકાળથી તેવી કહેવત પડી ગઈ છે, ત્યાં એવો રૂઢિ એવી વાત પડી ગઈ છે કે કપાળમાં ઉગશે વાળ, કપાળ એટલે કે માથું, કે જો માથામાં વાળ ઉગશે તો ભાલ પ્રદેશમાં ઝાડ ઉગશે, કારણ કે આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીને માટે કબૂતરના માળા જેવું આ નાનું એવું ગામડું એ કેવું છે, ગામ છે, બરાબર, કારણ કે ત્યાં ઝાડપાન બહુ ઓછા છે અને જ્યાં છે ત્યાં આયરો આ ગામ વસી ગયું છે, અને આ ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 501 ખોરડા છે। હવે શું કહ્યું છે અહીં કે વસવાયા વરણ એટલે કે એક જાતિ, બરાબર, કે જે જાતે વસાયેલી પ્રજાતિ હોય છે તે કે ગામ તરફથી પસાયતા આપી હોય, એટલે કે જે કોઈ બહારની જાતિના વ્યક્તિ હોય આ ગામમાં વસવા માંગતા હોય તો એમને ભેટ રૂપે, બક્ષિસ રૂપે એમને રહેવાની જગ્યા આપેલી હોય તેવા લોકો પણ અહીં રહે છે, ને આ બધા મળીને 500 જેટલા લોકો રહે છે। હવે ખોરડા એટલે શું, તો ખોરડા એટલે કે માટીની ભીતનું એક નાનું ઘર, કારણ કે પહેલાંના જમાનામાં તો કાચું જ ઘર હતું બધાનું, એટલે એને શું કહેવાય છે ખોરડા, કે એવા કેટલાક 500 જેટલા ત્યાં ઘર હતા અને બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે। આગળ શું કહે છે અહીં કે બે ખોરડા એટલે કે બે ઘર એવા પણ હતા કે જ્યાં એક વાણિયાનું ઘર હતું અને બીજું બ્રાહ્મણનું પણ હતું। આગળ જોઈએ, ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે। શું કહે છે અહીં આપણને કે જ્યારે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, એટલે કે હવે ઉનાળો છે, હવે
પતી ગયો છે એટલે કે આ ઋતુ હવે પૂરી થવાની છે અને વરસાદની ઋતુ હવે શરૂ થવાની છે ત્યારે શું થાય છે કે ભારે વરસાદ તથા વાજડીપથી વાજડીપ એટલે શું પવનનું વાવાઝોડું અને વરસાદથી અને વાવાઝોડાથી આવવા જવાના જે રસ્તા હોય છે એ બંધ થઈ જાય છે કેમ કારણ કે વરસાદ પુષ્કળ પડે છે પહેલાંના સમયમાં ખૂબ જ વરસાદ પડતો અને જે રસ્તા હોય છે એ પણ કાચા હોય છે એટલે એના કારણે આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે પછી આગળ શું કહે છે કે મોરિય ગામના ખેડૂતો તાલુકા પંથકે હટાણું કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એ સમયની અહીં વાત છે શું કહે છે અહીં કે મોરિય ગામના એટલે કે પહેલાંના ગામના જે ખેડૂતો હતા એ તાલુકા પંથકે હવે ગામમાં તો એટલી બધી કંઈ જરૂરી વસ્તુ ન મળે એટલે જે કંઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ લેવી હોય એ બધું એમણે તાલુકામાં જવું પડતું બરાબર અને ત્યાં જે મોટું બજાર ભરાય ત્યાં જઈને એ લોકો શું કરતા હટાણું કરવા જતા હટાણું એટલે કે ત્યાં શું કરવા જતા એ લોકો ખરીદી કરવા જતા બરાબર અને ખરીદીમાં એ લોકો શું ખરીદી કરતા કે 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતી માટે અને ઘર વપરાશ માટે જે મરી મસાલા જોઈએ બરાબર અથવા કંઈ બીજું ખાવા પીવાની વસ્તુ જોઈએ જે લાંબા સમય સુધી ચાલી શકે રહી શકે અને એની સાથે બીજી કંઈ ચીજ જણસ જોઈતી હોય એ બધી વસ્તુ ખરીદી લાવે અને ઘરમાં સંઘરીને રાખતા એ સમયની પ્રાચીન કાળની આ વાત છે તો મહેનત મજદૂરી કરી 2 પાંદડે થયેલા કળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે હવે શું કહે છે મહેનત મજૂરી કરીને 2 પાંદડે થયેલા 2 પાંદડે થવું એટલે કે સુખી સંપન્ન થવું કે અહીં કળસંગના નામના વ્યક્તિની વાત છે કે કળસંગ છે ખૂબ જ મહેનત કરે છે મજદૂરી કરે છે અને મહેનત મજૂરીને કારણે થોડું ઘણું એ પૈસાદાર થઈ જાય છે થોડું ઘણું સાધન સંપન્ન બને છે અને પોતાનું ગાડું જોડીને એ ક્યાં જાય છે ધંધુકે હટાણું કરવા જાય છે એટલે કે ખરીદી કરવા જાય છે બરાબર ધંધુકો છે ધંધુકા છે એક તાલુકાનું નામ છે અને ત્યાં એ શું કરે છે કળસંગ પોતાનું ગાડું લઈને ખરીદી કરવા માટે જાય છે કારણ કે હવે ચોમાસું શરૂ થવાનું છે સુલેમાન ઘાચીની ધાણીએથી 2-3 ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલ્યું દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના કોથળા ને બીજું આઘું પાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું બરાબર સુલેમાન નામને ઘાંચી હોય છે ત્યાંથી એ શું કરે છે તલના તેલના ડબ્બા છે એ ખરીદે છે અને મોદીની જે દુકાન છે ત્યાંથી દેશી ગોળનું ભેલ્યું એટલે કે તેની ગુણ ખરીદે છે અને એના સિવાય એ દાળ ચોખા મરી મસાલા બરાબર એ બધી વસ્તુ ખરીદે છે અને બધું ખરીદીને શું કરે છે પોતે જે ગાડું લઈ ગયો હોય છે તેમાં એ મૂકી દે છે પછી કહે છે રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું ત્યાં બેમણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોડિયાની જેમ વહિયા આવતા હરકચંદ શેઠે સાદ દીધો શું કહે છે અહીં કે હવે તો ગાડા પર બેસી ગયો કળસંગ અને જેવો એ બળદને હાંકે છે એટલે કે જે એને લગામ હોય છે એને મારે છે બળદ પર અને પોતાનું ગાડું હજુ આગળ ચાલુ જ કરે છે એટલામાં શું થાય છે માર્ગે વહેતું કરે છે એટલે કે રસ્તા પર ચાલુ કરે છે પોતાનું ગાડું અને ત્યાં બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ પવનનો વંટોળ કેવો આવે છે આમ ઉડે છે ને એવી જ રીતના વંટોળિયાની જેમ હરકચંદ નામનો જે શેઠ હોય છે એને સાદ દીધો એટલે કે બોલાવે છે સાદ એટલે કે બોલાવવું બરાબર જેવો કળસંગ ગાડું લઈને આગળ વધે છે એટલામાં પાછળથી જે હરકચંદ છે એ બાજકું લઈને કોને બોલાવે છે આ કળસંગને બોલાવે છે એ કળસંગ ભાઈ ઘડી સાત બળદીઓને તાણી ઝાલો ને આ કપસ્યાનું બચકું ઘર લગી લેતા જાઓ ને હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે શું કહે છે અહીં કળસંગ છે હરકચંદ છે કળસંગને બૂમ મારે છે કે એ કળસંગ ભાઈ ઘડી સાદ બળદિયાને તાણી ઝાલો ને તાણી એટલે કે જરા ખેંચીને ઊભી રાખો એ શું કહે છે કે થોડીક વાર માટે પોતાના બળદોને ખેંચીને ઊભા રાખો આ જે કપાસિયાનું બચકું છે બચકું એટલે કે શું કહે છે નાની ઘાસડી બરાબર એટલે કે જે ઘાસડીની જેમ બાંધવામાં આવે છે પોટલું એમ કહીએ તો ચાલે કોથળો એમ કહીએ તો બી ચાલે તો એ જે કોથળો છે એ શું કરે છે એ કહે છે કે આ કપાસનું કોથળો છે ભરેલો એ જરા ઘર સુધી લેતા જાઓ કારણ કે એ લોકો એક જ ગામમાં રહે છે
અને ત્યાં ગામમાં એક જ હોવાના કારણે આપણા ઘર સુધી લેતા જાઓ એમ કહે છે હરકચંદ કળસંગને કહે છે। તો કળસંગ શું કહે છે કે હરકચંદ છે બળદિયાના ગજા ઉપરાંતનો, ગજા એટલે કે એની કેપેસિટી, એની તાકાત કે બળદોની તાકાત કરતાં પણ વધારે ભાર આજ મેં ગાડામાં ભર્યો છે અને એમાં જો તમારો કોથળો મેં મૂકું તો બળદ ચાલશે નહીં, હાલશે ક્યાંથી, એટલે કે ચાલશે ક્યાંથી, જેટલું એમની તાકાત છે એના કરતાં પણ વધારે મેં સામાન ગાડામાં મૂક્યો છે અને તમારું બાજકું મૂકી દઉં તો પણ એ ચાલશે નહીં એમ કહે છે। તો એટલામાં હરકચંદ શું કહે છે, ભાઈ સાહેબ કપાસિયા ભરીએ કોઠી થોડી ફાટી જાય, ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ। હરકચંદ કળસંગને કહે છે કે અરે ભાઈ સાહેબ, ભાઈ સાહેબ એટલે કે ભાઈ સાહેબ, કે કપાસિયા ભર્યા એટલે કે કપાસિયાનું બાજકું હું તારા ગાડામાં મૂકું તો તારી કોઠી એટલે કે તારું બળદ ગાડું છે થોડી ફાટી જવાનું છે, જરાક સારો માણસ બનીને, ભલા થઈને એટલે કે જરાક સારો વ્યક્તિ બનીને આ મારું બાજકું જરા લેતા જાઓ ને। હરકચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ લાવા, સોરી માલ લઈ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હો તો નરી વાણિયા વિધિ જ વાપરો છો ને। હવે કળસંગ શું કહે છે કે હરકચંદ તો શેઠ છે બરાબર, અને શું કહે છે કે ગામમાં તમે હાટડી માંડીને બેઠા છો એટલે કે તમે દુકાન માંડીને બેઠા છો, તમારી પાસે તો સારા એવા પૈસા છે તો માલ લઈ જવા માટે તમે કોઈ ગાડું ભાડે કેમ નથી કરી લેતા, બધી જ વાતમાં તમે વાણિયા વિદ્યા જ કેમ વાપરો છો, વાણિયા વિદ્યા એટલે કે કંજૂસી, કે તમે બધી જ વાતમાં કંજૂસી કેમ કરો છો, તમે આટલા પૈસા કમાવો છો તો થોડુંક એક ગાડું ભાડે લઈ લો અને ગામમાં તમારા ગામ સુધી બધું તમારો સામાન મૂકી આવો એમ કહે છે। હવે હરકચંદ શું કહે છે, ભૈલા આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત, વેદના પડીકા લેવા આવ્યો હતો, પણ થયું કે ઘરે ગાય વિયાઈ એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાજકું નાખતો જાઉં, ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે। હવે અહીં હરકચંદ છે કળસંગને શું કહે છે કે અરે ભાઈ હું તો હાટમાં કંઈ ખરીદી કરવા આવ્યો ન હતો, વૈદના પડીકા લેવા માટે આવ્યો હતો। વૈદ એટલે કે આજના જમાનામાં કહીએ તો ડૉક્ટર, પહેલાંના સમયમાં કોઈ ડૉક્ટર ન હતું પરંતુ જે આયુર્વેદિક દવા આપતા એવા વૈદ લોકો હતા। એટલે શું કહે છે અહીં હરકચંદ કે હું તો અહીં વૈદ પાસે દવા લેવા આવ્યો હતો અને સાથે એમ થયું કે ઘરે તો ગાય છે અને ગાય પણ વિયાઈ છે, વિયાઈ એટલે કે વિયાઈ એવી છે એટલે કે ગાય પણ બચ્ચાને જન્મ આપવાની છે, તો લાવને આવતા આવતા હું કપાસનું બાજકું લેતો જાઉં અને રસ્તામાં કોઈકને કોઈક ગાડાવાળો તો મને મળી જશે અને એમાં મારું કામ થઈ જશે એવું મેં વિચાર્યું અને એના કારણે મેં આ કપાસનું બાજકું ખરીદી લીધું। આ બધી વાત છે એ હરકચંદ છે કળસંગને સમજાવે છે। આગળ જોઈએ, આગળ શેઠિયા તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને, કાયમ મફતથી કોણ લઈ જાય, કોક દી નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો, એ સાંભળે છે, ઓલ્યું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા। અહીં હવે હરકચંદ છે સોરી કળસંગ છે હરકચંદને શું શીખવે છે કે શેઠિયા એટલે કે શેઠ તમે નેવાના પાણીએથી હાથ ધોવો છો ને, નેવાના પાણી એટલે કે જ્યારે વરસાદ પડે છે અને વરસાદ છે એ છાપરા પરથી જે કાચું ઘર હોય છે એના કાચા ઘરની ઉપર નળિયા નાખેલા હોય છે અને નળિયામાંથી જે પાણી નીચે પડે છે એને શું કહેવાય છે, નેવું કહેવાય છે બરાબર। એટલે શું કહે છે કે તમે શેઠ તમે તો છે ને નેવાના પાણીથી હાથ ધોવો એવા છો અને હંમેશા મફતનું જ માંગતા હોવ છો અને કોઈક દિવસ જો અમારા જેવાને, કળસંગ શું કહે છે કે કોઈ દિવસ અમને નાણાં ભીડ હોય, નાણાં ભીડ એટલે કે પૈસાની તંગી હોય, અમને ઉછીના પૈસા અમને ઉધાર પૈસા જોતા હોય ત્યારે તમે અમને લોકોને પોતાની હાટડીએથી એટલે કે પોતાની દુકાન પરથી અમને હેઠા ઉતારી દો છો, હેઠા એટલે કે નીચે, અમને દુકાનેથી નીચે ઉતારી દો છો, એ તમને યાદ છે, સાંભળે છે એટલે કે તમને યાદ છે, ઓલ્યું કહે છે ને, ઓલ્યું એટલે કે પેલું કહેવાય છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા। એટલે કહેવાનો અર્થ શું છે કે જો આપણે કોઈની સામે થોડુંક નમીએ બરાબર, આપણે કોઈને થોડુંક માન આપીએ તો સામેવાળો આપણને વધારે માન આપે એવું કહેવાય છે ને, એવું છે। આ બધી વાત છે એ કળસંગ છે હરકચંદને, હરકચંદ શેઠને સમજાવે છે। હવે હરકચંદ શેઠ શું કહે છે કળસંગને તે જોઈએ। કળસંગ ભાઈ ઉધાર તો આખી હાટડી દઈ દેવી પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈએ ને, ત્રણ ત્રણ વર
लगी नाणा भरो नहीं ने उघराणी करिए त्यारे आँखो काढ़ो એમ હાલતું હશે. અમારે આગળ પેટ છે ને. આ સાંભળીને કડસ અંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ઘાય ચડ્યો છે. હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુવાડે વહી ગયો છે. ગામમાં કોઈને શરમ ભરતો નથી. આજ ઈને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કડસંગ નહીં. શું કહે છે અહીં આગળ? હવે કડસંગ છે, સોરી હરકચંદ છે, એ મનમાં શું વિચાર કરે છે તે જોઈએ. સોરી, તે શું કહે છે કે કડસંગ ભાઈ કે હે ભાઈ કડસંગ, ઉધારે તો આખી હાટડી દઈ દેવી. હાટડી એટલે કે દુકાન. કે ઉધારમાં તો હું મારી આખી નાખી દુકાન આપી દઉં જેને જોઈતી હોય એને. પરંતુ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈને, એટલે કે જ્યારે સમય થાય ત્યારે ઉધારના જે ચોપડા છે એ સમયસર દેવું જે થયેલું હોય એના પૈસા ચૂકતા કરીને ચોખ્ખા કરી દેવા જોઈએ. એટલે કે જેટલા સમય માટે ઉધાર લઈ ગયા હોય એટલા સમય ઉધાર ચૂકતું કરી દેવું જોઈએ, આપી દેવા જોઈએ પૈસા એમ. પરંતુ શું થાય છે કે ત્રણ વર્ષ લગી, એટલે કે ત્રણ વર્ષ થઈ જાય છતાં પણ નાણાં ભરતા નથી. નાણાં એટલે કે પૈસા, કે પૈસા ભરતા નથી. અને ઉઘરાણી કરીએ ત્યારે શું કરે છે, આંખો કાઢે છે. એટલે કે જ્યારે અમે પૈસા લેવા જઈએ કે તમારા પૈસા આટલા બાકી છે આપી દો, આપવાના બાકી છે તમે આપી દો, તો એ લોકો આપતા નથી અને અમારી સામે ગુસ્સો કરે છે, અમને મોટી આંખ કરીને બતાવે છે. તો આવું કંઈ ચાલે થોડી એવું છે હરકચંદ શેઠ છે એ કડસંગને સમજાવે છે. અને આગળ કહે છે કે અમારે આગળ પેટ છે ને, કે અમે પણ માણસ છીએ, અમને પણ પેટ છે, અમને પણ ખાવા માટે જોઈએ. જેવી રીતના તમે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે ઉધાર લો છો, એવી રીતના અમને પણ આગળ પેટ છે, અમને પણ જરૂરિયાત પૂરા કરવા માટે એ પૈસા અમને પણ પાછા તો જોઈએ ને, એવું સમજાવે છે. આ સાંભળીને કડસંગે મનમાં ગાંઠ વાળી. હવે આ બધું સાંભળી કોણ? કડસંગ સાંભળે છે. અને કોણ કહે છે? હરકચંદ કહે છે. હવે કડસંગના મનમાં એક ગાંઠ વાળે છે, એટલે કે મનમાં વિચાર કરે છે કે આજે તો આને મારે બરાબર પાઠ ભણાવવો છે. આજે મારે નક્કી કરીને શું કરે છે, કેવો પાઠ ભણાવે છે તે જોઈએ. તો મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ઘાય ચડ્યો છે. એ મનમાં શું વિચાર કરે છે કે આજે તો આ વાણિયો બરાબર મારા હાથમાં આવ્યો છે, આજે મારે એને પાઠ ભણાવવો છે. અને આગળ કહે છે કે હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુવાડે વહી ગયો છે. ગામમાં કોઈને શ્રમ ભરતો નથી. આજ ઈને ધોળે દહાડે તારા ન બતાડું તો મારું નામ કડસંગ નહીં. એ શું કહે છે કે આજે તો બરાબર મને લાગમાં આવ્યો છે. ગામમાં એને કોઈની પણ શરમ નથી. જે કંઈ પણ હોય એની પાસે મોઢું ખોલીને માંગી લે છે. આજે તો ધોળા દાડે, એટલે કે આજે તો દિવસમાં જ એ મને લાગમાં મળ્યો છે, તો આજે તો હું એને બતાડી જ દઉં, આજે તો હું એને ચમત્કાર બતાવું જ, એવું એ મનમાં નક્કી કરે છે. કોણ? કડસંગ નક્કી કરે છે.